હેલો ફ્રેન્ડ્સ, જાગૃતિ કુક હાઉસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું હોટેલ જેવી ગ્રેવી સાથે બટાકા, વટાણા અને મેથીનું શાક, જે ખાવામાં એકદમ ટેસ્ટી અને સ્પાઇસી બનીને તૈયાર થશે. તો આ શાક જો એકવાર તમે ખાઈ જશો તો હોટેલનું શાક પણ ભૂલી જશો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે આપણે બાફેલા બટેકા લેવાના છે, જે મેં 250 ગ્રામ લીધા છે અને તેને આ રીતે મોટા ટુકડા કરી લીધા છે. હવે સાથે આપણે 1/2 વાટકી જેટલા વટાણા લેવાના છે, તેને પણ મેં અલગથી બાફી લીધા છે. હવે આ બંનેને આપણે સાઈડમાં કરીએ અને સાથે આપણે લેવાની છે 100 થી 150 ગ્રામ જેટલી લીલી મેથીની ભાજી, જેને આપણે સમારીને અને ધોઈ લેવાની છે. તો હવે આ શાક બનાવવા માટે આપણે સૌથી પહેલાં તેની ગ્રેવી બનાવવાની છે. તો કઢાઈમાં આપણે તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય પછી તેમાં આપણે 6 થી 7 નંગ જેટલી લસણની કળીઓ એડ કરવાની છે, સાથે 4 ટુકડા જેટલું આદું અને ઝીણી સમારેલી આ રીતની ડુંગળી એડ કરવાની છે. તો મેં મીડિયમ સાઈઝની એક મોટી ડુંગળી લીધી હતી. હવે તેમાં 8 થી 10 નંગ જેટલા કાજુ એડ કરીશું. હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી આ બધી વસ્તુને આપણે થોડી સાતળવાની છે 2-3 મિનિટ. 2-3 મિનિટ પછી હવે બધી વસ્તુ આપણી સંતળાઈ ગઈ છે, તો પછી તેમાં 2 નંગ જેટલા કાપેલા ટામેટાં એડ કરીશું. હવે ટામેટાં સોફ્ટ થઈ જાય તે માટે મીઠું એડ કરવાનું છે. હવે આ બધી વસ્તુને આપણે ઢાંકી દઈશું અને 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું. 2 મિનિટ પછી ખોલીને ચેક કરીશું તો ટામેટાં આપણા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. તો હવે વધારે આને મેશી નથી પકાવવાના, તો ગેસને બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે અલગથી પ્લેટમાં કાઢી લઈશું. હવે તેને આપણે 10 મિનિટ સુધી ઠંડુ થવા દેવાનું છે, પછી તેની ગ્રેવી બનાવવાની છે. તો ગ્રેવી આપણી હવે તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો બિલકુલ આ જ રીતની બારીક પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે. તો હવે આપણે ગ્રેવીને સાઈડમાં કરી અને શાકનો વઘાર કરી લઈએ. હવે તેના માટે સૌથી પહેલાં આપણે મેથી શેકવા માટે 1 ચમચી જેટલું ઘી અને 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. પછી તેમાં ઝીણી સમારેલી મેથી એડ કરી દઈશું અને મેથી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે 1 થી 2 મિનિટ સુધી શેકી લેવાની છે. આ રીતે મેથીને શેકવાથી મેથીની કડવાશ થોડી દૂર થઈ જાય છે. તો હવે આપણી આ મેથી સરસ એવી શેકાઈ ગઈ છે, તો તેને આપણે અલગથી પ્લેટમાં નીકાળી લઈશું. હવે તે જ કઢાઈમાં આપણે શાકના વઘાર માટે તેલ એડ કરીશું. તેલ થોડું વધારે પડતું રાખવું. પછી 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું, સૂકા લાલ મરચાં અને તમાલપત્ર. બધી વસ્તુને ફૂટી ગયા પછી તેમાં આપણે જે તૈયાર કરેલી ગ્રેવી છે તે એડ કરવાની છે. તો ગ્રેવીને આ રીતે આપણે ચમચામાં લઈને ગેસને મીડિયમ કરી દેવાનું અને ધીરેથી એડ કરવાની, જેથી કરીને તેલના છાંટા આપણા હાથ ઉપર ના ઉડે. હવે ગ્રેવીને આપણે સારી રીતે તેલમાં મિક્સ કરી લઈશું. હવે આ ગ્રેવીને આપણે ચડવા દેવાની છે 1 થી 2 મિનિટ સુધી. 1-2 મિનિટ પછી હવે આપણી ગ્રેવી સરસ એવી ચડી ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો મસાલા એડ કરીશું. તો આ રીતે આપણે પ્લેટમાં મસાલાને અલગથી કાઢી લેવાના. લાલ મરચું, ધાણા જીરું પાવડર, હળદર, ગરમ મસાલો અને હિંગ. તમે તમારા ટેસ્ટના અનુસાર મસાલા એડ કરી શકો છો. હવે બધું મિક્સ કરી લીધા પછી મસાલા બરે નહીં તે માટે થોડું પાણી એડ કરી દઈશું. હવે આ મસાલાને આપણે 1-2 મિનિટ ચડવા દઈશું. તો તમે જોઈ શકો છો સરસ એવો મસાલો ચડી ગયો છે અને કલર પણ આવી ગયો છે. હવે તેમાં આપણે શેકેલી મેથી છે તેને એડ કરી દઈશું. સાથે આપણે બાફેલા બટેકા અને વટાણાને પણ એડ કરી દેવાના છે. તમારે જો આ શાકને આ જ રીતે કોરું બનાવવું હોય તો પણ થોડું મીઠું ઉમેરીને તમે કોરું શાક પણ સર્વ કરી શકો છો. પણ હું આ શાકને થોડી ગ્રેવીવાળી બનાવવાની છું, તે માટે આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. તો તમારે જે રીતની ગ્રેવી બનાવવી હોય તે પ્રમાણે પાણી એડ કરવું. તો તમે જોઈ શકો છો બિલકુલ આ જ રીતની ગ્રેવી રાખવાની છે. હવે લાસ્ટમાં ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું. હવે શાકને આપણે થોડીવાર ઉકળવા દેવાનું છે 5 થી 7 મિનિટ સુધી. 5-7 મિનિટ પછી ખોલીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવો કલર આવી ગયો છે અને તેલ પણ ઉપર આવી ગયું છે. તો હવે આ શાકને આપણે વધારે વાર ઉકળવાની જરૂર નથી. તો તમે જોઈ શકો છો ગ્રેવી તેની ખૂબ જ સરસ એવી હોટલ જેવી જ બનીને તૈયાર થઈ ગઈ છે. તો લાસ્ટમાં આપણે ઝીણી સમારેલી કોથમીર એડ કરીને મિક્સ કરી લઈશું. તો હવે આપણું આ શાક તૈયાર છે. તો ગરમા ગરમ સર્વ કરીશું.
તો તૈયાર છે આપણું હોટેલ જેવી ગ્રેવી સાથે બનેલું મેથી વટાણા બટેકાનું શાક, જે ખાવામાં એકદમ ટેસ્ટી અને સ્પાઇસી બનીને તૈયાર થયું છે. તો આ શાકને તમે ગરમા ગરમ રોટલી કે પરોઠાની સાથે પણ સર્વ કરી શકો છો. તો આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.